આગળ વધીને વાત કરીએ તો જૂનાગઢના માળિયા હાઠીનામાં સાંજે છ વાગ્યાથી નવ વાગ્યા સુધીમાં કુલ ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો જ્યારે માંગરુળ પંથકમાં જળબંબાકારની સ્થિતિ હતી ઓઝત નદીના પાડું તૂટતા માંગરુળ ગેટ પંથકના ગામો ભેટમાં ફેરવાઈ ગયા ગેટ પંથકના ગામમાં વીજળી ગુલ થઈ ગઈ માંગરોળ કામનાથ મહાદેવ નજીક નોઢી નદીમાં પૂરની સ્થિતિ સર્જાય જેથી કોઈ અનિચને બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો વરસાદને લઈને સ્ટેશન પ્લોટ વિસ્તાર પુનાપરા માધવનગર પટેલ સમાજ જલારામ મેલ લલ્લુ કોલોની તેમજ રેલવે સ્ટેશનથી ગામ તરફ જતા રસ્તામાં પાણીના દ્રશ્યો સામે આવ્યા તેમજ વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા

વાલોડ ગામમાં પડેલા વરસાદની વચ્ચે વીજ કંપનીનો થામલો ધરાશાયી થઈ ગયો સદનસીબે આ દુર્ઘટના શિક્ષણ વિભાગે વલસાડ તાલુકાની શાળાઓમાં રજા જાહેર કરી છે ભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહીના ભાગરૂપે નિર્ણય લેવામાં આવ્યો છે શાળા કોલેજ આઈટીઆઈ અને આંગણવાડી સહિતની સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી જિલ્લાના અન્ય તાલુકા ધરમપુર કપરાડા પારડી વાપી અને ખેતરમાં પચાસ વર્ષ જૂના કેરીનું ઝાડ પડી ગયું તેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડશે આ સાથે જ કેટલા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જેના પગલે ઉભા પાકને નુકસાન થયું છે નવી રોપેલી શેરડીના પાકને પણ નુકસાન થયું છે

વીજળીના કડાકા ભડાકા સાથે ધમાકેદાર બેટિંગ રોડ રસ્તા પાણી પાણી થઈ ગયા ભારે વરસાદના પગલે રબારીકા રોડ પર વૃક્ષ ધરાશાયી થતા પીજીવી સેલના વાયરોને નુકસાન પહોંચ્યું સમાચારો